اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. اللهم عجل لوليك الفرج. مناجات إمام علي عليه السلام مسجد كوفہ ما امام جی مناجات اللہ نی بارگاہ ما پیش فرماوتا ہتا. اے مناجات امام علی علیہ السلام تھی جی مشہور چھے انو بھوانواد اپنی خدمت ما پیش کروا ما آوے چھے. بسم اللہ الرحمن الرحیم. اے اللہ તે દિવસે સલામતી ચાહું છું કે જ્યારે ન તો માલ કામ આવશે કે ન તો ઔલાદ, સિવાય કે જે પાક દિલ સાથે ખુદાની બહારગાહમાં હાજર થાય. અને અય અલ્લાહ તે દિવસે સલામતી ચાહું છું કે જે દિવસે ઝાલિમ પોતાના બંને હાથ ઉપર અફસોસથી બટકા ભરીને કહેતો હશે કે એ કાશ હું રસૂલના રસ્તા ઉપર ચાલ્યો હોત તો કેવું સારું થાત. અને એ અલ્લાહ તે દિવસે સલામતી ચાહું છું કે જે દિવસે ગુનેગારોને તેમના ચહેરાથી ઓળખવામાં આવશે, પછી તેમને માથાને પગથી પકડી લેવામાં આવશે. અને અહી અલ્લાહ તે દિવસે સલામતી ચાહું છું કે જે દિવસે કોઈ બાપ પોતાની ઔલાદને કામ નહીં આવે અને ઔલાદ પણ બાપને કામ નહીં આવે, બેશક અલ્લાહનો વાયદો સાચો છે. અને અહી અલ્લાહ તે દિવસે સલામતી ચાહું છું કે જે દિવસે ઝાલિમો ગુનેગારોનું માફી માંગવું જરા પણ કામ નહીં આવે અને તેઓ માટે લાનત હશે અને બહુ જ ખરાબ જગ્યા હશે. અય અલ્લાહ તે દિવસે સલામતી ચાહું છું કે જે દિવસે કોઈને એકબીજા ઉપર અધિકાર નહીં હોય, તે દિવસે દરેક હુકમ તો ફક્ત અલ્લાહનો જ છે. અય અલ્લાહ તે દિવસે સલામતી ચાહું છું કે જે દિવસે ઇન્સાન ભાગતો ફરશે પોતાના ભાઈથી, પોતાના મા બાપથી, પોતાની ઔરત તથા બચ્ચાઓથી, કારણ કે તે દિવસે દરેકને ફક્ત પોતાની ચિંતા હશે. અય અલ્લાહ તે દિવસે સલામતી ચાહું છું કે જે દિવસે અઝાબથી બચવા માટે ગુનેગાર ચાહશે કે પોતાની ઔલાદને પોતાના બદલામાં આપે, તેમજ પોતાની પત્ની અને ભાઈને પણ આપે તથા પોતાના કુટુંબને પણ આપે કે જેના છાયા હેઠળ પોતે રહેતો હતો અને જમીનમાં જે કાંઈ છે તેને પણ આપે એવી આશાય કે જેથી પોતે અઝાબથી બચી જાય, પરંતુ હરગીઝ તેમ થશે નહીં. બેશક તે તો જહન્નમની આગ છે જે માથાથી ચામડીને ઉતારી નાખનાર છે. મારા બહુલા, એ મારા બહુલા, તું મારો બહુલા છે અને હું તારો બંધો છું, તો શું બહુલા સિવાય બીજું કોઈ તેના બંધા ઉપર રહેમ કરી શકે? મારા બહુલા, એ મારા બહુલા, તું મારો માલિક છે અને હું તારો ગુલામ છું, તો શું બહુલા સિવાય બીજું કોઈ ગુલામ ઉપર રહેમ કરી શકે? મારા મૌલા, એ મારા મૌલા, તું ઇજ્જત નો માલિક છે અને હું તો જલીલ બંદો છું, તો શું જલીલ બંદા ઉપર ઇજ્જતદાર મૌલા સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા, એ મારા મૌલા, તું ખાલિક છે અને હું મખલૂક છું, તો શું મખલૂક ઉપર ખાલિક સિવાય બીજો કોઈ રહેમ કરી શકે? મારા મૌલા, એ મારા મૌલા, તું મહાન છે અને હું તુચ્છ છું, તો શું તુચ્છ ઉપર મહાન સિવાય બીજો કોઈ રહેમ કરી શકે? મારા મૌલા, એ મારા મૌલા, તું તાકાત વાળો છે અને હું તો કમઝોર છું, તો શું કમઝોર ઉપર તાકાત વાળા સિવાય બીજું કોઈ રહેમ કરી શકે?
મારા મૌલા એ મારા મૌલા, તું અમીર છે અને હું ફકીર છું, તો શું ફકીર ઉપર અમીર સિવાય બીજો કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું અતા કરનાર છે અને હું માંગનાર છું, તો શું માંગનાર ઉપર અતા કરનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું હંમેશા જીવંત છે અને હું મૈયત છું, તો શું મૈયત ઉપર જીવંત સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું હંમેશા બાકી છે અને હું ફના થનાર છું, તો શું ફના થનાર ઉપર જે હંમેશા બાકી છે તેના સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું હંમેશા રહેવા વાળો છે અને હું તો ખતમ થનાર છું, શું ખતમ થનાર ઉપર હંમેશા રહેનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું રોજી આપનાર છે અને હું રોજી લેનાર છું, તો શું રોજી લેનાર ઉપર રાઝક સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું સખી છે અને હું કંજૂસ છું, તો શું કંજૂસ ઉપર સખી સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું સલામતી આપનાર અને હું બલામાં ઘેરાયેલો છું, તો શું બલામાં ઘેરાયેલા ઉપર સલામતી આપનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું મોટો છે અને હું તો નાનો છું, તો શું નાના ઉપર મોટા સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું હિદાયત કરનાર અને હું તો ગુમરાહ છું, તો શું ગુમરાહ ઉપર હિદાયત કરનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું દયા કરનાર અને હું દયાનો મોહતાજ છું, શું દયાના મોહતાજ ઉપર દયા કરનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું બાદશાહ છે અને હું ઇમ્તિહાનમાં ઘેરાયેલો છું, તો શું ઇમ્તિહાનમાં ઘેરાયેલા ઉપર બાદશાહ સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું રહેનુમા રસ્તો દેખાડનાર છે અને હું બેચેન છું, તો શું બેચેન ઉપર રહેનુમા સિવાય બીજો કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું મોટો માફ કરનાર અને હું તો ગુનેગાર છું, શું ગુનેગાર ઉપર માફ કરનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું કુદરત વાળો છે અને હું બેબસ હારેલો છું, શું હારેલા ઉપર કુદરત વાળા સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું પાલનહાર છે અને હું તો પાળવામાં આવ્યો છું, શું જેને પાળવામાં આવ્યો હોય તેના ઉપર પાલનહાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તું મહાન છે અને હું તો તારા સામે નમ્રતા વાળો છું, શું નમ્રતા વાળા ઉપર મહાન સિવાય બીજું કોઈ રહેમ કરી શકે? મારા મૌલા એ મારા મૌલા, તારી રહેમત ના વાસ્તાથી મારા ઉપર રહેમ કર, તારી ઉદારતા તારી રહેમત અને મહેરબાનીના વાસ્તાથી મારાથી રાજી થઈ જા. એ ઉદારતા તેમજ એહસાન તથા અતા અને મહેરબાનીના માલિક,
તને તારી રહેમત નો વાસ્તો છે, રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર. અલ્લાહુમ્મા સલ્લી અલા محمد وآل محمد وعجل فرجهم ولعن أعداءهم. જન્નતની ચાવીઓ તરફથી આપની ખિદમતમાં આ પહોંચાડવામાં આવે છે. જન્નતની ચાવીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બીજાને શેર કરો, જેથી તમે પણ સવાબના અંદર ભાગીદાર થઈ શકો.